हरिहंत 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 महावीर स्वामी 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 गौतम 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 स्वामी वंदे श्री ज्ञातनंदन जैन शासन मा वर्तमान मा जे 45 आगमो विद्यमान छे जेमानु एक महत्वनु आगम छे जेनु नाम छे भगवती सूत्र पांचमो अंग सूत्र छे भगवती सूत्र जेनी अंदर मुख्यत्वे शु विषय छे खबर छे कोई ने भगवान महावीर स्वामी ने मुख्यत्वे गौतम स्वामी वगैरे पूछेला केटला 36,000 जेटला प्रश्नो अने भगवाने आपेला एना प्रत्युत्तरोनो संग्रह आ भगवती सूत्रमां करवामां आव्यो छे। आपणे त्यां स्वाध्यायना 5 प्रकार गया छे, एमां बीजो प्रकार छे पृच्छना, वाचना, पृच्छना, परावर्तना, अनुप्रेक्षा अने धर्म कथा। स्वाध्यायना 5 પ્રકારમાં બીજો પ્રકાર કહી આવ્યો પૃચ્છના। પૃચ્છના એટલે પૂછવું, જ્યાં આપણે સમજણ ન પડે ત્યાં વિનયપૂર્વ જિજ્ઞાસા બુદ્ધિથી પ્રશ્ન પૂછવો, એ પૃચ્છા નામનો સ્વાધ્યાયનો બીજો પ્રકાર થયો છે। કેટલીક વાર એવું પણ બની શકે કે આપણને ભલે કોઈ વસ્તુનો ખ્યાલ હોય છતાં પણ અનેક લોકોને આ વિષયનો બોધ થાય એવું જરૂરી ગણાતું હોય તો એવા પ્રશ્નો પણ પૂછી શકાય। ગૌતમ સ્વામી ગણધર ભગવાન 4 જ્ઞાનના ધારક હતા। ભગવાન પોતાની દેશનાના 3 કલાકમાં શું શું બોલવાના છે એ અગાઉથી અક્ષરશ શબ્દશ માત્ર નહીં પણ અક્ષરશ કરી બતાવી, એટલું અગાધ જ્ઞાન એમનામાં હોવા છતાં પણ સમવસ્થાની અંદર કરોડો દેવતાઓ મનુષ્યો વગેરેની 12 પ્રકારની પ્રશ્નાની અંદર તેઓ નાના બાળકની જેમ વિનયપૂર્વક હાથ જોડીને ભગવાનને પ્રશ્ન કરતા, ભંતે હે ભગવાન આનો અર્થ શું થાય અથવા આ બાબત આમ કઈ રીતે હોઈ શકે વગેરે વગેરે, જેમાં તેઓ સંકોચ અનુભવતા નહોતા કે આ સમાવેશમાં બેઠેલા લોકો કે દેવો વગેરે શું વિચાર શીખ્યો। ગૌતમ સ્વામીને આટલી શું ખબર નથી કે આવા આવા પ્રશ્નો પૂરી છે, આવા કોઈ સંકોચ કે શરમ રાખ્યા વિના ગૌતમ સ્વામી ગણધર ભગવાન જેવા પણ ભગવાનને પ્રશ્નો પૂછતા હતા, ભંતે હે ભગવાન આનો શું અર્થ, અને ભગવાન જ્યારે કહે ગોયમાં હે ગૌતમ આનો અર્થ આમ થાય, ગૌયમાં શબ્દ સાંભળતા ભગવાનના શ્રી મુખેથી ગૌતમ સ્વામીના રોમાંચ ખડા થઈ જતા હતા। તો આજે આપણે તમને બધાને ખ્યાલમાં છે એ પ્રમાણે એવું પ્રશ્ન આપણે પ્રવચન રાખ્યું છે પ્રશ્નોત્તરી પ્રવચન, છેલ્લા કેટલાય દિવસો દરેક સંગોમાં આવે પ્રશ્નોત્તરી પ્રવચન રાખીએ છીએ, તો તમે બધાએ પણ પ્રશ્નો વિચારી રાખ્યા જ હશે, જરા ખ્યાલ આવે કેટલા જણા પૂછવા માગે છે આવી ઓછી કરો ખ્યાલ આવે જરા, ચાલો એક પછી બીજા બે
ધીરે ધીરે કણકને એવું બને એકવાર એન્જિન શરૂ થાય ને સ્ટાર્ટ ધીરે ધીરે દબા જમ થતા જાય. ચાલો પૂછો. 18 અભિષેકમાં આપણે નકરો લઈએ છીએ, હા જી, તો એનો ખર્ચો અને 18 અભિષેકનો જે ખર્ચો થાય એમાં આપણે કરી શકીએ કે ન કરી શકીએ? જો શક્ય હોય તો એ અલગ રખાય તો વધારે ઉત્તમ છે, નહીં તો જે રીતે સંજય નક્કી કર્યું હોય પહેલેથી યાર ગેરા થઈ હોય કે ભાઈ નકરો કે બોલી નકરો નકરો સંજય 101 નકરો છે, હા, અને આપણે પહેલો અને છેલ્લો વધારે હોય, 2000 રૂપિયા કલેક્શન થયું અને સામે 5000 રૂપિયા ખર્ચો થયો, તો એ ખર્ચો શેમાં લેવાનો? નહીં, પહેલેથી કલેક્ટ નકરો એવું જ રાખવું જોઈએ કે જે સામગ્રીનો ખર્ચો હોય એના કરતાં વિશેષ કલેક્શન થાય એ રીતે જ રાખવું જોઈએ. ઘણીવાર હવે ખર્ચો વધી પણ જાય, ઘણીવાર સામગ્રીનો વધી જાય ખર્ચો, એટલે પહેલેથી એ ખ્યાલમાં રાખીને જે રીતે નકરો નક્કી કરવો જોઈએ, જેથી કરીને એ સામગ્રી અને બીજો પણ જે કદાચ શનિકા કે બીજી કારીગરી હોય બધું એમાં આવી જ આવરી થઈ જાય અને પછી એના ઉપરાંત જે વધે એ પછી એ દ્રવ્યમાં જમા થાય. ચાલો પ્રશ્ન નંબર 2. સ્થાપનાચાર્ય વગર ધાર્મિક પુસ્તક હોય આપણો એના ઉપર આમ હાથ રાખી કરી અને પંચેન્દ્રિય સૂત્ર બોલી અને સ્થાપના કરી શકાય અને એની સમક્ષ પ્રતિક્રમણ કે સામાયિક વગેરે કરી શકાય છે. ઉપયોગ કરવાનો હોય ને સ્થાપના ત્યારે સ્થિર હોવા જોઈએ, સ્થિર કરીને આપણે બેસીને એક જગા ઉપર કરી શકીએ પ્રબળતા સુધી આવી રીતે સ્થાપડો અને ઇમરજન્સી ચોપડી પણ ન હોય ને ક્યારેક કહી તો કે ચાણક વશી પરંપરામાં તો ઈશાન ખૂણામાં ભગવાન શ્રીમંદર સ્વામી બિરાજમાન હોય છે, એ રીતે ઈશાન ખૂણામાં મુખ રાખીને એ લોકો સામાયિક પ્રતિક્રમ વગેરે કરતા હોય છે, પણ આપણે ત્યાં સતામર ભક્તિભૂત સંપ્રદાયની અંદર આ પરંપરા છે એ ધાર્મિક પુસ્તક વગેરે ધાર્મિક ઉપકરણ ઉપર રાખીને કરી શકાય. અમે પણ જ્યારે ક્યારેક વિહારમાં હોઈએ સ્થાપનાચાર્ય આગળ પાછળ હોય અને રસ્તામાં પાણી વાપરવાની જરૂર પડે તો દાંડો અમારો હોય દાંડાની ઉપર પણ જે હોય છે એ રીતે પંચકર્મ ત્યાં સ્થાપના કરી અને પછી એની સમક્ષ ચર્યા વગેરે કરીને પાણી વગેરે વાપરી શકીએ છીએ. પાણી વાપરવામાં ઉપર છત હોવું જરૂરી છે? જરૂરી છે. આપણે ત્યાં 10 પ્રકારના ચંદરવા શ્રાવકના ઘરમાં હોવા જોઈએ એમ કહ્યું છે, એમાં પાણીયારા ઉપર પણ, રસોડા ઉપર પણ, શયનગ્રહ ઉપર પણ, કાંડણિયા ઉપર પણ, ઘંટીઓ એની ઉપર પણ, ભોજન ઉપર પણ, હોટલ આવી રીતે બધા અને ઘર ગૃહ મંદિરો એની ઉપર પણ 10 પ્રકારના ચંદરવા રાખવા થયા છે. કારણ કે ઘરમાં છત ઉપરથી કોઈ ગીલોડી વગેરેમાં પડે જંતુઓ પસાર થતા હોય એની દાળ વગેરે પ્રકૃતિ એને પડે નીચે તો નુકસાન થવાની સંભાવના હોય એને જાળવા માટે 10 પ્રકારના ચંદરવા કયા છે ખબર છે, અને 7 પ્રકારના શું કહેવાય છે બીજા શ્રાવકના ઘરમાં જેમ 10 ચંદ્રવા હોવા જોઈએ તેમ 7 શું હોવા જોઈએ બોલો ખ્યાલ છે? એનો 7 ગણના હોવા જોઈએ. આજે 7 માં કેટલા છે સવાલ છે, જ્યારે ગણાવશો 7 કયા કયા ગણના હોય? એક તો પાણી ગળવા માટે, ચાલો એક, પછી પાણી ગળવા માટે 2 ગણના જોઈએ હકીકતમાં, 2 કઈ રીતે, એક કાચું પાણી બીજું ગરમ કરેલું પાકું પાણી ગાળવા માટે બીજું અલગ હોય છે, પછી લોટને ચાળવા માટે 4 જે પણ ગણનામાં આવી જાય એટલે 3, દૂધને ગાળવા માટે 4, તેલ અને ઘી એટલે 5 અને 6, અને હજી એક રહી જાય છે કઈ ત્યાં પણ ગરણ હોવું જોઈએ અને પાછું એને રોજ એને સાફ પણ કરવું જોઈએ, એમની કે મહિનાઓના મહિના કે દિવસોના દિવસો બાંધેલું પડ્યું હોય એનું ગરણ એ રીતે કરતા રોજ પાછું એને ઉથલાવવું જોઈએ એની શુદ્ધિ કરવી જોઈએ. જૈણા એ ધર્મની માતા છે, દગલે ને પગલે જૈણા એટલે યત્ના કાળજી, જેને માટે જીવ રક્ષા માટેની કાળજી, એ જૈણા એ ધર્મ જનની, ધર્મની જનની એટલે માતા, જૈણા એટલે યત્ના કરી રહ્યા છે, ધર્મનું પાલન કરનારી, ધર્મની અભિવૃદ્ધિ કરનારી પણ જૈણા રૂપી માતા છે, એટલે આ રીતે દગલે પગલે
જેના રાખવી જોઈએ, ચાલવામાં અહિયા સમિતિ, બોલવામાં ભાષા સમિતિ, ખાવા પીવામાં ઢેકણા સમિતિ, વસ્તુ લેવા મૂકવામાં આદેન નિક્ષેપ સમિતિ અને બિનજરૂરી વસ્તુનું વિસર્જન કરવામાં મારી સ્થાપનિકા સમિતિ. સમિતિ એટલે સમ્યક ઉપયોગ. આ રીતે પગલે ને પગલે આ સમિતિ સ્મૃતિ માતા પાસે ત્રણ ભક્તિ, મનોવૃત્તિ, વચનવૃત્તિ, કાયવૃત્તિ, આઠ પ્રવચન માતાઓ કહી છે. આઠ આઠ માતાઓ, રાજકુમાર વગેરે હોય ને એનું લાલન પાલન પોષણ કરવામાં લગભગ પાંચ પ્રકારની ધાવ માતાઓ, જેને નરસાની ભાષામાં તમે કહી કહી શકો, એ રાખવામાં આવતી હતી. બરોબર. ભગવાન લાલન પાલન કરવા માટે પણ દેવાંગનાઓ પાંચ આજ્ઞા ઇન્દ્રની સન્માનથી પાંચેય બની ધાત્રી દિલે કૃતકૃત્યતા અનુભાવતી. આવું વર્ણન અરિંદ વંદાવલીમાં આવે છે. ઇન્દ્રની આજ્ઞાથી પાંચ દેવાંગનાઓના અપ્સરાઓ ધાત્રી એટલે ધાવ માતા બની કરી અને એ બાળ ભગવાનનું રક્ષણ દરેક રીતે લાલન પાલન કરતી હોય છે. એ રીતે આ ધર્મરૂપી શુદ્ધ ધર્મ આત્મધર્મરૂપી પુત્રને ઉત્પન્ન કરવા, રક્ષણ કરવા માટે આઠ આઠ માતાઓ, પાંચની પણ પાંચ સમિતિને ત્રણ ભક્તિરૂપી આઠ પ્રવચન માતાઓ શાસ્ત્રમાં બતાવી છે. એ જેમ સાધુ સાધુઓએ પાલન કરવાનું હોય છે, એવી રીતે શ્રાવક શ્રાવિકાઓએ પણ પોતાની ભૂમિકા પ્રમાણે આ અષ્ટ પ્રવચન માતાનું પાલન કરવાનું હોય છે. ચાલો પાછી આગળ. ભગવાન, આ આપણે ચલ પ્રસિંહાજી હોય, હાજી એ શાશ્વત હોય કે અશાશ્વત હોય, પૂજનીય હોય, કેવી રીતે સમજણ આપશો? ચલ પ્રતિમા બે પ્રકારે હોય. જેનાશ્રમમાં જે પંચ ધાતુના જે ભગવાન હોય છે, ચલ હોય છે તો એ, અને પૂજનીય પણ હોય છે. અંજન સલાકા થયેલા હોય, અંજન સલાકા જેની થયેલી હોય એ પૂજનીય હોય. અને શાશ્વત કે અશાશ્વતનો ભેદ શું છે? આમાં શાશ્વત એટલે પહેલેથી જો જે નક્કી કર્યું હોય અને જો સિમેન્ટથી એટલા માટે સિમેન્ટ થી ભલે તમે ચીપકાવી રાખો, પણ પહેલેથી પરવણા પ્રતિમાજી તરીકે રાખવામાં આવ્યો હોય તો એ ચીપકાયેલા હોવા છતાં પણ આમ ચાલી ગણાય. ચાલો, એવો તમારો નિર્ણય, જેવો તમારો ભાવ કે અભિ ત્યાં પણ લઈ જઈશ. હાજી સાધન ની તરીકે અંગુઠાથી એક તિલક કરી શકે, વાટકી એક જ મૂકેલી હોય તો પછી ચાલે? પણ વચમાં તો મહાવીર સ્વામી છે, તો પછી મહાવીર સ્વામી ને પણ પછી અંગુઠાથી જ કરાય કે પછી? ના, મહાવીર સ્વામી એ તો નથી કરાય, પણ નવગ્રહ પાસે એક જ હોય તો ચાલે. ના, આલમ જોઈએ એક્ચ્યુઅલી. અહીંયા આપણે એક જ વાટકી રાખી, મહાવીર સ્વામી તો યંત્ર છે, નવગ્રહ કરાય દંશન કે પણ નીચે આવી ને જે તો નવગ્રહ છે સર્વ નિશ્ચિત કે ના કરે, જે એક્ચ્યુઅલી માં ઢકેલ નહીં, ઉનકે પાસે ઢકેલ નહીં. ના ના, બાંધો તો સાઈડ મે પણ નીચે નવ ગ્રહ, ઉપર દસ ભગવાનની પૂજા અનામિક આંગળીથી થાય, નવગ્રહ વગેરેની પૂજા કરવાની હોય પછી બે વાટકી રાખવી જોઈએ, રાખવી જોઈએ. કારણ કે અનિકે તો પોવરી એના આંગળીથી ન કરાવાય. મારા સર ટ્રાવેલિંગ વખતે પ્રતિક્રમણ થાય, ટ્રેનમાં ટ્રાવેલ કરતી વખતે પ્રતિક્રમણ થાય ટ્રેન ચાલુ છે એટલે ધાર્યા પ્રમાણે અભિગ્રહ પછાણી, આપણી દૈનિક નિત્ય ક્રિયા છે એ પણ ચાલુ રહે, ગેપ ન પડે એટલા માટે પણ કરેલી ભંતેનું પછાણ ન લેતા ધાર્યા પ્રમાણે અભિગ્રહ પછાણ લઈ અને બે ઘડી સુધી 48 મિનિટ એક આસને બેસી કરી અને પ્રતિક્રમણના સૂત્રો બોલી અને તમે એ રીતે ભાવ પ્રતિક્રમણ કરી શકો. એમાં સામાયિક પણ ચાલે, સામાયિક પણ કરીએ તો ચાલે. બસ આ રીતે કરેલી ભંતેના ધાર્યા પ્રમાણે અભિગ્રહ છાણ લેવાનું. એ સ્થાપના રખે ને સાહેબ, સ્થાપના રખે ને, સ્થાપના રખે ને કરેલી ભંતે. હાજી, પુસ્તક વગેરે ઉપર સ્થાપના કરી મતલબ સીટ વગેરે લખતી.
સ્ટેશન ઉપર ઊભા હોય એટલે 15 મિનિટ ઊભી રહેવાનું અને આપણે સ્થાપનાજી રાખીને કરી લઈએ ત્યાં સુધી પાણી નો ગ્લાસ પીને શા માટે પૂછવાનું હોય છે? કારણ કે આપણે ટૂંકની અંદર લાળિયા, એક તો ઇન્દ્રિય જીવો લાળિયા અને બીજા અસંખ્ય સંભુચ્છિન્ન મનુષ્યો, મનુષ્યોના બે પ્રકાર આપણે બધા ગર્ભ જ મનુષ્યો કહેવાઈએ છીએ, અને બીજા આપણા 14 પ્રકારના અશુચિ સ્થાનો કહેવાય, જેમ કે નાકની લીંટ હોય, ફૂંક હોય, માખો હોય, મળભૂતરાળી હોય, પરસેવો હોય, એઠો એઠવાળા વગેરે હોય, ગટર વગેરે હોય, એ બધા એની અંદર અંતર્મૂર્તમાં સંભુચ્છિન્ન મનુષ્યો, સંભુચ્છિન્ન એટલે જેમાં માતા પિતાની જરૂર ન હોય પણ આ બધા અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થઈ જાય, એનું આયુષ્ય ભલે અલ્પ હોય પણ એવા અસંખ્ય, કેટલા લાખ કરોડની અસંખ્ય સંભુચ્છિન્ન સૂક્ષ્મ મનુષ્યો ઉત્પન્ન થઈને મરતા હોય છે. તો એની એ ન થાય એટલા માટે એ જમ્યા પછી પણ થાળી ધોઈ અને પી જવું જોઈએ, અને એટલું જ નહીં, એટલું ક્લીન કરીને લૂછી નાખવી જોઈએ, કે કોઈ બધી થાળી કોરી કરી નાખવી જોઈએ, અને એવી જ રીતે પાણી પીધા પછી પણ નેપકિનથી ગ્લાસને લૂછી નાખવું જોઈએ. આજે ઘણી વાર ધાર્મિક આપણા મહોત્સવોના પ્રસંગોમાં રથયાત્રા, જેમ કે વરઘોડો પહોંચો, હકીકતમાં રથયાત્રા સાથી શબ્દ છે, અને એમાં કેટલી વાર ઉનાળાના દિવસો હોય તો વચ્ચે ક્યાંક પાણી વગેરે કે શરબત જેવું રાખવામાં આવ્યું હોય એ વખતે પણ આ વિવેક રાખવાની ખાસ જરૂર છે. આજે હવે આ પ્લાસ્ટિક અને યુઝ એન્ડ થ્રોનો જમાનો આવી ગયો, તમે એટલે એમને એમના ગ્લાસ હોય પ્લાસ્ટિકના વાપરી બેઠા એમને બધી ત્યાં ફેંકી દો તો ઘણો બધો અવિવેક થાય. શાસનની પ્રભાવના માટે આપણે રથયાત્રા ગોઠવતા હોઈએ, એને બદલે આવું જો થાય તો એને કારણે જોનારાઓ ધર્મ પામે કે અધર્મ પામે, ઉલટા ઓલા જૈન ધર્મની ટીકા કરે, આ લોકોમાં આટલો વિવેક નથી, શિસ્ત નથી, જેમ તેમ જાતે આમ ફેંકી જાય છે. એટલે એ રીતે શાસનની અપભ્રાજનામાં નિમિત્ત બદલાવાનો પર એક માન દોષ લાગે. ઉપરાંતમાં આ એઠા ગ્લાસ એમને પડ્યા રહે કેટલા સમય સુધી, તેમાં અસંખ્ય લાળિયા અને સમૂર્ચી મનુષ્યોની વિરાજનાનો પણ માન દોષ લાગે છે. એટલે અમે તો જ્યાં જ્યાં મત્સો ભલામણ ખાસ કરતા હોઈએ છીએ કે ભાઈ આ ઉચિત નથી, તમારે રાખવું જ હોય તો સ્ટીલના ગ્લાસ રાખો, સાથે નેપકિન રાખો, એવા 4 લિટર રાખો કે જે તરત પછી કોઈ પાણી શરૂ કરતા આવે. તો આ વિવેક ખાસ ધાર્મિક પ્રસંગોમાં પણ અને તમારા દૈનિક જીવનમાં પણ ખાસ રાખવા યોગ્ય છે. ત્યાં પાણી આરો કે હોય તો નેપકિન કિનારેલો જોઈએ, દોરી બાંધેલો હોય અને નેપકિનથી એ પૂરી કરતા રહેવું જોઈએ. અમારે 99માં દેવચંદભાઈ હતા દેવપુરવાળા, હાજી એ એકાસુરમાં વાર લાગે 99માં, તો એ 99માં એ 48 મિનિટ થાય એટલે પહેલા તો પૂરો કરી પાછો કોરીને પાછો બીજી વાર લે. હા બરોબર, એવું કરતા બધું સમય લાગે. તો રથયાત્રા આપણી ચાલુ હોય અંદર ભગવાન હોય, હાજી ત્યારે આપણે પણ ભગવાન કે હા એ પણ વિવેક રાખવા જેવો હોય છે, એકદમ ભગવાનની દ્રષ્ટિ ન પડે એ રીતે પેલા 15માં ભાગમાં ગોઠવવું જોઈએ, 15ના ભાગમાં. હા તો ભાઈ ભગવાન પર કપડું કે અંગલક્ષણ કે રાખીને સાહેબ શું થાય, કારણ કે રસ્તામાં જગ્યાના હિસાબે પાણી નાખ્યું ને રથયાત્રા જતી ઠીક છે. થોડી વાર પૂરતું કદાચ એમ કરો, થોડી વાર છે પણ બનતા સુધી થોડુંક સહન કરવાની ટેવ પાડવી જોઈએ. શિયાળાના દિવસો હોય ત્યારે પછી રાખવાની કંઈ જરૂર જ ન પડી, બહુ ગરમી હોય ને લાંબો રૂટ હોય ને કદાચ રાખવું પડે તો શક્ય એટલી જૈણા લક્ષ રાખવાનું. મારા ઉપાદાન અને મારા નિમિત્ત નું એવી તમારે મેળવો છો? સારું, સરસ પ્રશ્ન છે, થોડો અઘરો અને ગહન પ્રશ્ન છે. જનરલી બધાને જરા જલિયા ક્રમબદ્ધ પર્યાય શબ્દો બધા મારી પાસે શબ્દો કદાચ નહીં સમજાય, પણ આપણે ત્યાં કોઈ પણ કાર્ય બને ને એની પાછળ 5 કારણોનો સમૂહ કામ કરતો હોય છે, જેમાંથી કોઈ એક મુખ્ય હોય, બાકીના 4 ગૌણ સ્વરૂપે પણ હોય. અને એ 5 કારણો કયા કયા છે આપણે સમજીએ. 5 કારણોમાંથી આપણા હાથમાં પુરુષાર્થ નામનું 1 કારણ આપણા હાથમાં વશમાં છે, બાકીના 4 કારણો છે એ આપણા વશની વાત નથી.
તો આપણા વશની જે વાત છે પુરુષાર્થ, એ આપણે સૌડો પુરુષાર્થ સમય પ્રકરણ કરતા રહેવું જોઈએ. અને પુરુષાર્થ કરવા છતાં પણ ક્યારેક સફળતા ન મળે તો સમજવું કે આપણો પુરુષાર્થ થોડુંક નબળો. અને એની સામે બીજા ચાર કારણોમાં એક કારણ છે કર્મ, જેને ભાગ્ય કહો, લક કહો કે નસીબ કહો, આ એક બીજું કારણ. એક પુરુષાર્થ રહ્યું છે ભાગ્ય, કર્મ, લક કે નસીબ. બીજું હોય છે ભવિતવ્યતા, ઘટનાઓ ઘટતી રહે છે એને ક્રમબદ્ધ પર્યાપર્યાય, એટલે અવસ્થાઓ ઘટનાઓ ક્રમબદ્ધ પર્યાય કહેવામાં આવે છે. ચોથું એક કારણ છે કાળ, કાળ એટલે સમય. સમય પાકે ત્યારે તે કાર્યકાર, કાળ પાક્યો ન હોય ગમે એટલો પુરુષાર્થ કરવામાં આવે તો પણ એમાં સફળતા ન મળે. પણ આપણે પુરુષાર્થ સમય કરતા રહેવાનું, છતાં સફળતા ન મળી તો વિચારી શકે કે કાળ નહીં પાક્યો હોય. જેમ કે અમુક શિયાળામાં થાય, અમુક ઉનાળામાં થાય, અમુક ચોમાસા, સમય સમય પણ પોતાનો ભાગ ભજવતો હોય છે. દિવસ હોય, રાત હોય, સવાર હોય, સાંજ હોય, તમારે ગમે એટલી ઉતાવળ હોય જવાની બારગામ ક્યાંય, અને જમવું છે, ખીચડી તમારે સાંજનો સમય છે, ખીચડી કરી વાપરી છે, કંઈ બે ચાર પાંચ મિનિટમાં ખીચડી ન થાય, થોડો ઘણો સમય તો જે લાગવાનો હોય તો લાગે, બહુ ઉતાવળ કરવા જાવ તો કાંઈ કાચી જાય, કાંઈ બળી જાય. એટલે દરેક કાર્યમાં સમય પણ પોતાનો ભાગ ભજવતો હોય છે. જ્યાં સુધી અચરમાં અવસ્થામાં હોય ને ત્યાં સુધી હજી અમુક ગુણો પુરુષાર્થ ભલે કદાચ કરે પણ એનું રિઝલ્ટ જોઈએ એવું આવી શકે નહીં. ચરમ આવર્ત, મોક્ષમાં જવા માટેનું છેલ્લું એક ઉદ્ગલ પરાવર્ત, જ્યારે ભાગમાં પણ અનંત કાળ પસાર થાય છે, પણ એવા અનંત ઉદ્ગલ પરાવર્તોથી આપણો આત્મા સંસારમાં ભટકી રહ્યો છે. એમાં એક ઉદ્ગલ પરાવર્ત જેટલો કાળ બાકી રહે ત્યારે જીવનમાં સાચા સાચી ધર્મ પ્રત્યેની રુચિ જાગે, ધીરે 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 પછી રુચિની અભિવૃદ્ધિ થાય. એ પહેલાં કદાચ ધર્મ ક્રિયા કરતો પણ હોય તો પણ એની પાછળ સંસારના બધા કારણો, હેતુઓ, લક્ષ્ય હોય, કોઈ મોક્ષનો કે આત્માનો લક્ષ્ય હોય નહીં, એ ચરમાવર્તમાં આવ્યા પછી જ શરૂ થતો હોય છે. એટલે કાળ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. અને બીજો એક કારણ છે સ્વભાવ, સ્વભાવ નેચર જેને કહીએ. તમે બાવળ વાવો ને પછી ગુલાબની અપેક્ષા રાખો તો થાય, ગમે એટલું ઊંચા બધું ખાતર ને પાણી આપો, સારામાં સારું આપો, તો પણ જે સ્વભાવથી વિપરીત કાર્ય થાય. તો કેટલાક જીવો અનાદિકાળથી ભવ્ય હોય, કેટલાક જીવો અનાદિકાળથી અભવ્ય હોય પહેલેથી, એમાં કોઈ બીજું કારણ નથી. તો અભવ્ય જીવો હોય કદાચ તીર્થંકરના દર્શન થાય કે વાણી સાંભળે તો એનામાં એવી કુદરતી અયોગ્યતા અપાતકતા રહેલી છે કે એને સમય રૂપે પરિણમે જ નહીં, એટલે એનો કોઈ કાળી મોક્ષ થઈ શકવાનો જ ન હોય. હા, એટલે ભવ્ય અભવ્ય એટલે સ્વભાવ, બરોબર. તો પાંચ કારણ થયા પુરુષાર્થ, કર્મ, નિયતિ, સ્વભાવ અને કાળ. ટોટલ પાંચ કારણો છે. એમાં આપણા હાથમાં પુરુષાર્થ નામનું એક મહત્વનું કારણ છે. આપણે હંમેશા સમ્યક સવડો પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. છતાં ક્યારેક સફળતા ન મળે ત્યારે વિચારવું કે આ બધા કારણોમાંથી કોઈ બીજા મહત્વનું કારણ હશે, મારો પુરુષાર્થ એના એના અનુસાર થોડો ઓછો હશે, તો હું વધારે સમ્યક પુરુષાર્થ કરવા માટે પ્રયત્ન કરું, બરોબર. તો પછી આ ભાગ્ય કે ક્રમબદ્ધ પર્યાયનો વિચારી કરીને પુરુષાર્થ થઈને બેસવાનું નહીં, પણ આપણે પુરુષાર્થ હંમેશા સવડો કરતા રહેવાનું, બરોબર. શું છે એમાં અધ્યાત્ આત્મસિદ્ધિ સાચોની ગાથા આવે છે, નામ છે કે જે પુરુષાર્થ નિયતિ આવી શું છે નામ લે છે કે જે આત્માર્થ પામે નહીં પરમાર્થને રહે ભ્રાંતિમાં સ્થિત. એટલે કે આ ભાગ્ય, ભાગ્ય કે નિયતિ કે ક્રમબદ્ધ પર્યાય, આવા બધાના ઓઠા હેઠળ આપણે પ્રમાદ કરવો નહીં, પુરુષાર્થ હંમેશા કરતા રહેવું જોઈએ. તમે વ્યવહારમાં જુઓ એમાં તે વખતે આ બધા વિચારો નથી આવતા કે ભાઈ નસીબમાં લખેલું છે, તમે ઘરે વધારો પોતાની વેળે બધું મળી જશે તમને, હા ત્યાં તો કેટલો પુરુષાર્થ કરો છો, સિઝન આવી ત્યારે કેટલો પુરુષાર્થ, કેટલો ઉજાગરા કરો. તો એના કરતા વિશેષ પુરુષાર્થ ખરેખર તો આ ધર્મમાં આત્મસાધનામાં જીવે કરવો જોઈએ. ભાવ ભલે પ્રધાન છે અપેક્ષા, બરોબર, પણ છતાં જો દાન શીલ તપ અને ભાવ, એમાં ભાવ મુખ્ય છે. ભાવ એ મીઠો એટલે રસોઈમાં મીઠો ની સ્થાન હોય એ જાણે કે ભાવનું સ્થાન છે.
મીઠા બોલી રસોઈ ફીકી લાગે એમ સમ્યક ભાવ ભાવ પણ સમ્યક જોઈએ સમ્યક ભાવ વગરના દાન સી કે તપ પણ મોક્ષદાયક બની શકતા નથી તો એનો મતલબ એમ નહીં કે ભાવની વાત કરીને પછી દાનશીલ તપની ઉપેક્ષા કરવી એ ઉચિત નહીં હે પ્રમાણ કે આળસ ને પોસાતું નથી ને જાણા એ પણ ચકાસણી પ્રામાણિકપણે કરતા રહેવી જોઈએ એટલે ભાવપૂર્વક ક્રિયા કરવી જોઈએ એકાંતિક અભિવૃદ્ધિ કરવા માટે સમ્યક ક્રિયા પણ હોવી જરૂરી છે બરોબર છે તમે એવા ગમે તેવા સ્થાનો માં જાઓ ને પછી તમે સારા ભાવ કરવા પછી તો થશે સારા ભાવ લાવવા માટે દ્રવ્ય ક્ષેત્ર કાળ વગેરે બધા પણ સારા રહે એ માટે પ્રયત્ન કરવો જોઈએ સારી સોબતમાં સારા વાતાવરણમાં રહેવું જોઈએ તમે હિમાલય કે કાશ્મીર જાઓ સમય શરદીની પ્રકૃતિ હોય પછી ત્યાંનું વાતાવરણ તમે વર્ષ કરવાનું છે અનાદિકાળથી આપણા બધાનો આત્મા નિમિત્તવાસી કહેવાય નિમિત્તવાદી જેવા નિમિત્ત મળે સારા કે નરસા એ પ્રમાણે આપણા ભાવોમાં તરત પરિવર્તન આવતું હોય છે એમાં પણ સારા ભાવો બહુ ઓછા જલ્દી ઓછા આવે છે અને નરસા ભાવો અનાદિકાળના અભ્યાસને કારણે જલ્દી આવી જાય છે નરસા નબળા નિમિત્તોને જીવ જલ્દી પકડી લે છે સારા નિમિત્તોની સારી અસર બહુ ધીમે ધીમે થતી હોય છે એટલા માટે ભાવ સારી વાત છે ભાવ ખાલી કોઈ ધીમ ક્રિયા ન થાય એ પણ જોવું જોઈએ હા કોઈ ક્રિયા જળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ બરોબર જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ પણ સૂત્ર છે સમ્યક જ્ઞાન અને સમ્યક ક્રિયા જ્ઞાનપૂર્વકની ક્રિયા બરોબર સમ્યક જ્ઞાનપૂર્વકની ક્રિયા તથા સમ્યક ભાવ સહિતની ક્રિયા એ મોક્ષદાયક બની શકે છે એટલે આપણે બંનેને યથાયોગ્ય રીતે મહત્વ આપવું જોઈએ જ્યારે ક્રિયા કરતા હોઈએ ત્યારે એમાં ચિત્ત બરોબર આપણું કેમ પરોવાય ભાવો કેમ ઉચકાય એ ખાસ લક્ષ્ય રાખવું જોઈએ પણ એક જ ભાવનું વસ્તુ લઈ કરીને ક્રિયાની ઉપેક્ષા કરી શકાય નહીં કારણ કે જ્યાં સુધી મોક્ષમાં નથી ગયા ત્યાં સુધી મન વચન થાય છે તો કંઈક ને કંઈક ક્રિયા થવાની છે જો શુભ ક્રિયાઓની આપણે ઉપેક્ષા કરીશું તો સંસારની ક્રિયાઓ તો અનાદિકાળથી જીવ કરતો જ આવ્યો છે એટલે ઘણી વાર આ રીતે ભાવના નામે ક્રિયાની ઉપેક્ષા થાય તો એ પણ ઉચિત નથી અને ક્રિયા નિયમિત રીતે કરનારા હોય એ પોતાના ભાવોની પણ ચકાસણી કરતા રહેવું જોઈએ એ ખાલી શરીરથી ક્રિયા થાય છે પણ અમારા મન કેટલું કરવાય છે એકાગ્રતા કેટલી આવે છે ભાવોની અભિવૃદ્ધિ કેટલી જળવાય છે એ લક્ષ્ય રાખવું જોઈએ અને ભાવ નથી આવતા તો ભાવ લાવવા માટે પુરુષાર્થ કરવો જોઈએ પણ ક્રિયાને છોડી દેવી જોઈએ નહીં એને કોઈ ઝવેરાતની દુકાન ખોલી હોય બરોબર જામતા તો સમય લાગશે ને શરૂઆતમાં તો કલાકો ન કલાકો એવા જાય કે એક એક ગ્રાહક આવે નહીં તો એ તમે કઈ દુકાન બંધ કરી દેતા નથી આખો દિવસ આખો દુકાન ફરી રાખો છો બરોબર ને એમાં વળી ક્યારે પહોંચી ગયો એકાદ ગ્રાહક આવે તો એ તમારો દિવસ સફળ થઈ જાય એવી રીતે સમ્યક ક્રિયાઓ કરતા રહીશું તો ક્યારેક એમાં સમ્યક ભાવને આવવાને અવકાશ રહેશે પણ સમ્યક ક્રિયાઓ છોડી દેશું અને સંસારની ક્રિયાઓ બધી કરતા રહીશું તો સાટો ભાવ જલ્દી આવશે નહીં એક વ્યક્તિ તરવા માટે તરવું શીખવું હતું તરવાની કળા પણ જ્યારે ગયો તળાવમાં જોયું તો ડર લાગે છે પાણીનો કદાચ છે પ્રયત્ન કર્યો હશે ને શરૂઆતમાં પાણી અંદર ચાલી ગયો હશે ગભરાઈ ગયો કે હવે હું જ્યારે મને તરવાનું આવશે ને ત્યારે જ હું પાણીમાં પડીશ તો એ કંઈ તૈયાર પાણીમાં પડ્યા હવે તરવાનું આવશે તો એવી રીતે સમ્યક ક્રિયાઓની ઉપેક્ષા કરીને ભાવ આવશે ત્યારે કરશું અમારું માળા ગણી છે મારા મન તો બહુ ભટક્યા કરે છે તો એવી માળાને શું કરવાનું એને કરતા હવે જ્યારે મન સ્થિર થશે ને ત્યારે માળા ગણીશું એમ થશે પ્રેક્ટિસ લાઈફ છે મેન પરફેક્ટ મારા પણ ઘરવાનું ચાલુ રાખો અને સાથે સાથે એકાગ્રતા અને ભાવ માટે પણ આંતરિક પુરુષાર્થ તમે કરતા રહો એમ કરતા કરતા શીખાશે આપણે એકડો કેટલા શીખ્યા એનાથી પહેલાં કેટલી સ્ટેટોને પહેણો પડી હતી ને નાનપણમાં કે મને લગતા આવડી જશે પછી જ હું સ્ટેટને હાથમાં લઈશ એટલે બંને જરૂરી છે સમ્યક ક્રિયાઓ પણ જરૂરી છે અને એમાં સમ્યક ભાવ લાવવા માટે પણ પુરુષાર્થ જરૂરી છે આપણે શાક ભાગ મળે છે એકાંત નહીં એકાંત કોઈ જ્ઞાનની એકાંત ક્રિયાની પણ બંને સાથે જોઈએ બોલો
ત્રણ પ્રશ્ન છે આપ આજ્ઞા આપો તો એક સાથે પરમાત્માને પ્રસાદ પૂજા અભિષેક કરીએ ત્યારે બોલીએ મેરુ શિખર નવરાવે સંપત્તિ તો મેરુ શિખર ને નવરાવીએ છીએ કે મેરુ શિખરી મેરુ શિખર ને નવરાવીએ આપણે ત્યાં સાહેબજી પછી એને રોવાય છે એમાં આ શિખરે શું થાય છે અને બીજું યાર બોલી છે મારા કર્મ થયા ચક્ષુર તો મને કેવી રીતે ખબર પડે કે મારા કર્મ ચક્ષુર થયા કર્મ થાય ચક્ષુર કર્મ થાય છે કર્મ થાય છે અને પરમાત્માને જે અભિષેક કરી તો અથવા થયા હોય તો પણ એવું શ્રદ્ધા રાખવાની છે કે ભગવાનની ભક્તિ કરે કરી છે અને કર્મ થાય શાસ્ત્રકારો કહે છે તો મારા કર્મ થયા તો બોલીએ તો બહુ વાંધો નથી અને પ્રસાદ કરીએ તો શિવ સમુદ્રના જળનો પ્રસાદ કરીએ ત્યારે શિરેથી કરીએ છીએ અને જ્યારે જલ પ્રસાદ કરીએ ત્યારે અંગૂઠેથી શરૂ કરો છે કે શિરેથી જ ઉપરથી જરૂર છે અને એ માટે આપણા આનંદ ઉત્કારી રાષ્ટ્ર સંઘ અથવા છાદીપતિ પૂજ્યપાદ ગોડેશ્વર ગુણસાગર શ્રીજી મહારાજ સાહેબે દરેક તીર્થંકર લાગુ પડી શકે એમાં કોઈ તીર્થંકર વિશેષનું નામ નહીં જનરલ બધા તીર્થંકર લાગુ પડે તો સંઘ બજારના ભાવભાઈ આરતી અને મંગલ દીવો બનાવેલ છે અત્યારે લેવાનું રહી ગયું અમારી પાસે પેન્ફરન્સ બેગ લઈ જજો એડમિશન કરેલો છે એમની બંને આરતી અને મંગલ દીવો અને દરેક દેવાસણા પણ ગવારાની બંને પડખે આરતી અને મંગલ દીવોનો એક કાર્ડ લાગેલા હોય એમાંથી જોઈ જોઈને એ આરતી અને મંગલ દીવો બોલવાનું હવેથી ચાલુ કરવાનું છે પૂજારી જે હોય એને પણ કહી દેવાનું અને જે આરતી મંગળી વખતે મોટે ભાગે હાજર રહેતા હોય એમને પણ આ ખ્યાલ રાખવાનો છે એવી જ રીતે આરતી કે મંગળીઓ બોલતા પહેલા ભગવાનની ભગવાન દેવાધિદેવ છે રાજાની છળી પોકાય તો દેવાધિદેવની પણ છળી એ વિશિષ્ટ પ્રકારે બોલાય એમાં સોનેની છળી રૂપેકી મશાલ જરીન કરતામાં મોતીની માલા એ ન બોલતા દર્શન કી છળી જ્ઞાન કી મશાલ ચારિત્રતા જામા ઓર તપશ્ચર્યાકી માલા વગેરે અને પછી ભગવાનના યક્ષ યક્ષિણીના નામ પણ આવી જાય માતા પિતાના નામ આવી જાય લંચન પણ આવી જાય ભગવાનની જે તીર્થો હોય મુખ્ય એનું પણ નામ આવી જાય અને વર્તમાન આપણા સૌનું પણ નામ આવી જાય એ રીતે આખી છળી તૈયાર કરવામાં આવેલી છે તો એ પણ તમને આજકાલમાં મોકલી દેવામાં આવશે એ છળીનું તમે પ્રિન્ટ કઢાવી અને લેમિનેશન કરાવીને દેવાસણમાં મૂકજો આખી મંગળની બધું દરેક દિવસ એક સરખા લાગુ પડે એટલે એના કાર્ડ છપાયેલા છે પ્રિન્ટ કરાયેલા છે લેમિનેશન કરાયેલા છે પણ છળી દરેક ભગવાન અલગ અલગ હોય તો એ તમને મોકલવામાં આવશે મારા અમારા વિરેન્દ્રભાઈ મોકલી દેશો તમને અને તમે એની પ્રિન્ટ કઢાવી લેમિનેશન કરાવી મોકલી દેજો અને જ્યારે જ્યારે આરતી હોય અથવા જ્યારે જ્યારે ભગવાન સવારના અભિષેક કરાતો હોય એ અભિષેકથી પહેલા પણ એ છળી પોકારી અને પછી એ અભિષેક કરવાનો રહેશે જવાબ એ છે કે અત્યારે બે પદ્ધતિ પ્રચલિત છે બરોબર તો એમાં અસલ ગજની સમાચારીમાં નીચેથી ઉપર પૂજા કરવામાં આવે છે છેલ્લે પૂર્ણ વિરામ શિષ્ઠા ઉપર કરવામાં આવે છે એનું કારણ એ છે કે ભાઈ ભગવાનની પૂજા ભક્તિ દ્વારા આપણે આત્માની ઉર્ધ્વ ગતિ સાધવાની છે અને 14 રાજલોકનું જે નકશો છે ને એ આમ બે પગ પોડા કરી ઉભેલા મનુષ્ય જેવો છે એમાં શિખાના ભાગે સિદ્ધ શિલા અને સિદ્ધ ભગવાન છે તો એ રીતે ભગવાનની પૂજા કરતાં કરતાં આપણા ભાવોનું ઉર્ધિકરણ કરતાં કરતાં અને ભક્તિમાં જ્યારે વિશિષ્ટ ભાવોલ્લાસ આવે ને ત્યારે કેટલીક વાર કુંડલીનું જાગરણ થાય આધ્યાત્મિક શક્તિ જે કહેવાય લાગીની નીચે અને એ પણ આપણા ચક્ર બધા હોય કરોડ જૂની અંદર એનું ભેદન કરતાં કરતાં છેલ્લે અહીંયા જ્યારે બ્રહ્મરંધ્ર કે સહચર ચક્ર કહેવાય છે ત્યાં જ્યારે વિરામ પામે ત્યારે જીવને શરીરથી ભિન્ન પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની અનુભૂતિ રૂપી સમ્યક દર્શનની પ્રાપ્તિ કે અનુભૂતિ થતી હોય છે તો એટલા માટે અમે નીચેથી ઉપર એના સુભાવ પણ આપણા સાહેબજી બનાવેલા છે મારા અને તમે ક્યારેક કૃપાગર્ષના દેરાસના પૂજા કરતા હોય આ રીતે પૂજા કરો અને કદાચ કોઈ તમને આક્ષેપ કરે કે એ ભાઈ આ તમે શું કરો છો ખોટું કરો છો તો તમારી પાસે એનો આ જવાબ હોવો જોઈએ કે અમારામાં આ સમાચારી છે એની પાછળનું આ રહસ્ય અથવા આ કારણ છે પછી બહાર એટલે ત્યાં ચર્ચા નહીં કરવાની ગભરામાં બહાર એટલે આપણી પ્રેમથી વાત કરવાની એમાં હળવેથી તમારે એમને પૂછી લેવાનું
જરા તમે મને કહેશો તમે ઉપરથી નીચે કેમ ઉતરો છો એનું શું? તો કદાચ મોટા ભાગ પાસે જવાબ નહીં હોય. આમ આ પરંપરા છે, આ સમાજ છે, આ પ્રમાણે કરીએ છીએ, પણ શા માટે એ કદાચ લગભગ ઘણાને ખબર નહીં હોય. આપણા ભાવ પ્રેતા નથી, કારણ કે બાજુ વાળા તરત મોટે થી પૂજા કરતા હોય, સવનો મોટે થી સ્તુતિ મોટે થી, ઈ રાઈટ છે મહારાજ સાહેબ. કારણ કે બહુ તકલીફ હોય છે અને કહીએ તો દુઃખ થતું હોય છે. સારું, હવે એનો જવાબ. એક તો જેનો કંઠ સારો હોય એને થોડુંક ભેગા રાખવું જોઈએ, બનતા સુધી બીજાને ડિસ્ટર્બન્સ ન થાય. અને છતાં ધારો કે કોઈ જરાક બોલી રહ્યું છે, કંઠ સારો છે, જરા મોટી બોલી રહ્યા છે, તો એ વખતે આપણે સાંભળનારી એમ કરવું જોઈએ, આપણા ભાવને એમાં ફેરવી દેવા જોઈએ. એટલા જ માટે દરેક બાબતમાં બોલનાર વિવેક જરૂરી છે. વિવેક ઉપયોગ દરેક બાબતમાં આપણા કોઈ પણ નિમિત્તે બીજાને અંતરાય ખલેલ ન પડે એની કાળજી રાખવી જોઈએ. દર્શન કરતી વખતે પણ, પૂજા કરતી વખતે પણ એવા રીતે ઉભા રહેવું જોઈએ, આચરણ દર્શન કરવામાં અંતરાય ન પડે. આ વિવેક પણ ઘણી વાર ચૂકી જતા જવાતો હોય છે, વચ્ચે વચ્ચ વેચને ઇંચણ હોડમાન મારી પછી ખ્યાલ હોય કે પાછળવાળા અંતરાય પડશે. એટલે શાસ્ત્રીય વિધિ પ્રમાણે પુરુષોએ ભગવાનની જમણી બાજુ એટલે આપણા પોતાની ડાબી ડાબા હાથ કરવાની, બહેનોએ આ રીતે ભગવાનના ડાબા હાથ કરેલા આપણા પોતાના જમણા તરફ સાઈડમાં ઉભા રહી કરીને દર્શન પણ અને પૂજા પણ એ રીતે વિવેકપૂર્વક કરવી જોઈએ. અને સ્તુતિ સ્તવન વગેરે પણ બહુ મોટી અવાજે ન બોલતા મંદ મંદ સ્વરે એ રીતે બોલીએ, બીજા કોઈને ખલેલ ન પડે. વાતો થાય, પાછળ જે બેસેલા હોય છે બધા જે ખુરશી પર એ લોકો વાતો કરે, પછી આપણે કહીએ તો કે ધર્મની વાતો કરીએ, ભગવાનને વચન આપીએ છીએ. ત્રણ વાર શા માટે? મનથી બીજા કોઈ વિચાર નહીં કરું, વાણીથી બીજી કોઈ વાતચીત નહીં કરું આવડી આવડી, અને કાયાથી બીજી કોઈ ચેષ્ટાથી પ્રવૃત્તિ નહીં કરું, ફક્ત ભગવાનની ભક્તિ સંબંધિત વિચારો વાણીને વર્તન હોય. ધર્મની પણ બીજી ચર્ચા તો ત્યાં કરાય જ નહીં, ધર્મ ચર્ચા માટે ઉપાશ્રય છે ભાઈ, આવી જાઓ અહીંયા. તમારે ઘરે ઘરે પણ કરી શકો, નહીં તો અહીંયા ઉપાશ્રયમાં સામાયિક વગેરે લઈને તમે ધર્મ ચર્ચા કરવી તો કરી શકો આપસમાં. પણ ડેરાસરમાં ભગવાનની ભક્તિ સિવાય બીજી કોઈ ચર્ચા વગેરે ત્યાં કરાય નહીં, આવી રીત રાખવાનો. પૂજા કરવામાં સૌથી પહેલા શક્ય હોય તો મોટા ભગવાન, પછી ભગવાન જમણી બાજુ કરણીય ભગવાન જેને કહેવાય છે એ કરાય, ત્યાર પછી ભગવાનમાં પહેલા કયા કરવાના? તમે બીજા ભગવાન પણ પૂજા કરી શકો, શક્ય હોય ત્યાં મૂળ રાય ની પહેલા. પણ એ ક્યારેક સામાન્ય રીતે આવું ક્રમ હોય, પણ છતાં એમાં એકદમ એકાંતે નહીં સમજવાનું. ધારો કે તમે એક બાજુ કરી રહ્યા છો, ત્યાં આરસના પણ છે અને ત્યાં આરસના કરી લો અને પછી પંચધાતુના કરી લો એક બાજુના, પછી બીજી બાજુના આરસના અને પંચધાતુના, આ રીતે કરી શકાય. એમ નહીં કે હવે આ બાજુના આરસના કર્યા પછી ઓલી બાજુના આરસના, વળી આ બાજુ પંચધાતુના, વળી ઓલી બાજુ, તો બધા ખલેલ બહુ પડે. એટલા માટે આ રીતે કરવાનું. ત્યાર પછી ત્યાર પછી સિદ્ધ ચક્ર હોય, ઋષિ મંડળ કે ભક્તામણ કે યંત્ર હોય, અને છેલ્લે આવી અષ્ટમંગલ. એ અષ્ટમંગલની પૂજા નથી કરવાની, અષ્ટમંગલનું વિલેપન કરવાનું છે. અષ્ટમંગલ હકીકતમાં આલેખન કરવાનું છે, અને આલેખન કરતા નથી આવડતું આજે મોટા ભાગને, તો આ ઇન્સ્ટન્ટના જમાનામાં પછી આ રીતે વિલેપન કરો અષ્ટમંગલની પોતાની પાટલી ઉપર, એટલે તમને અષ્ટમંગલ આલેખ્યા આ રીતે ગણાય, બરોબર. અને શિવ ચક્ર વગેરે બધું થયા પછી સાસણ દેવ દેવી હોય એની અંગુઠાથી એક જ તિલક કરાય, રવ અંગે પૂજા કરાય નહીં. સાધર્મિક વિશિષ્ટ આપણા ભક્ત સાધર્મિકો છે એ દ્રષ્ટિ બહુમાનપૂર્વક ખાલી કપાળે અંગુઠાથી એક તિલક કરાય. ફણાને પણ કરવાની જરૂર હોતી નથી, અને અહીંયા હાર વગેરે બનાવવાની પણ ખાસ જરૂર હોતી નથી, પણ છતાં કદાચ કોઈ કરો, હવે એક કરે એટલે બીજાને કરવાનું મન, ત્રીજાને કરવાનું મન, રેલા ચાલે, એટલે દરેક ચીજમાં વિવેક રાખવો જોઈએ. સાહેબ એક પર્સનલ સવાલ છે કે આપને દીક્ષાના ભાવ કેવી રીતે જાગ્યા? અમે ધાર્યું હતું કે પોણા સાત, સાડા છ, પોણા સાત નીકળશે, સાત વાગે આવી જાય, સાત થી આઠ વાગે કાંઈ
એટલે બધું 7:30 અહીંયા થઈ ગયા, અડધો કલાક આપણો લેટ થઈ ગયો છે. પાછા અંજન સલાહકારના બધા પૂજનના અનુષ્ઠાનો પણ ચાલુ હોય છે અત્યારે ત્યાં, એટલે થોડું જવાની પણ ઉતાવળ છે. છતાં શોર્ટમાં કહું, ઘણી વાર કોઈ નિમિત્તથી પણ થાય અને કેટલીક વાર પૂરો જન્મના સંસ્કારો પણ થાય. તો કોલેજ ભણતો હતો મહાવીરજી વિદ્યાલયમાં, પોલિટેકમાં રહીને ચર્ચગેટ એજ્યુકેશન કોલેજમાં, અને ઇન્ટર સાયન્સનો બીજો વર્ષ હતો. આગળ કઈ લાઈન લેવી, એ જમાનામાં આટલા ઓપ્શન નહોતા. આજે તો કેટલા બધા ઓપ્શન છે. એ વખતે તો એ ગ્રુપ સાયન્સ લાઈન હતી મારી, આર્ટ કોમર્સ સાયન્સ ત્રણ મુખ્ય શાખાઓ, એમાં સાયન્સમાં જાઓ તો પછી બે ઓપ્શન આવતા હતા એ વખતે, એ ગ્રુપને બી ગ્રુપ. એ ગ્રુપમાં એન્જિનિયર બની શકો, બી ગ્રુપમાં ડૉક્ટર બની શકો, અને બંનેમાંથી કોઈ પણ બનવું બની શકાય એવું કુદરતી દેવગુરુપાતી હતો. પણ ત્યાં પછી વિચાર આવ્યો કે ભાઈ કઈ લાગી વધુ સારી, ડૉક્ટર બનવું સારું કે એન્જિનિયર સારું. આખી રાત પ્રશ્નોત્તરી 40 મિનિટોની રાત, રવિવારનો દિવસ, 5 વાગે મારી આગાશીમાં બેઠા રહી, ત્યાં આખી રાત મનોમંથન ચાલ્યું કે ભાઈ કંઈ પણ બનવું શા માટે, આ કરતો પૈસા કમાવાના, પૈસા શા માટે કમાવાના, તો કે સુખી થવા માટે. પૈસાથી જે કાંઈ સુખ, તો સુખની સામગ્રી મળી, સામગ્રી મના કહેવાયેલી સુખની સામગ્રીઓ મળી શકે, પણ એ સામગ્રીઓથી મળતું સુખ કાંઈ કાયમ ટકે છે? દરેક જીવને કેવું સુખ જોઈએ છે? કાયમ ટકે એવું, દુઃખની ભેળસેળ વિનાનું, અને સર્વોત્કૃષ્ટ જોઈએ છે. બીજા એવું સુખ, પૈસા કરોડો અબજો અરબો ખરબો રૂપિયા ભલે હોય, પણ અને એનાથી ગમે એટલી લેટેસ્ટમાં લેટેસ્ટ તમે એમાંથી શાક સામગ્રીઓ તમે ખરીદી લો, પણ એનાથી ખરેખર સાચી શાંતિ, સાચી તૃપ્તિ થાય છે? ચિંતન કર્યું જીવે કે એ જીવ આટલા વર્ષોમાં કેટલું ખાધું, પીધું, જોયું, એ બધાનું અત્યારે શું બધું તત્સાલ ક્ષણ પૂરતું હતું, અને એના કારણે અને એ પૈસા મેળવવા માટે જીવને મોટે ભાગે જ કંઈ ખોટું કરવું પડે, ભેળસેળ કરવી પડે, અનિતિ કરવી પડે, એ બધાથી પાપ કરવું બંધા, એનું ખોટું જીવને એકલાય ભોગવવું પડે. એ વખતે પરિવારના કોઈ સભ્યો પણ એમાં ભાગ પડાવી શકતા નથી હોતા. આવું વાતાવરણ ચિંતન ચાલ્યું. એમાં એક કારણ, નિમિત્ત કારણ તરીકે અમારા માતૃશ્રી, એમની નાનપણથી દીક્ષાની ભાવના હતી, પણ માતા પિતાને એક સંતાન હોવાના કારણે રજા ન મળી શકી. પહેલાંના કાળમાં ઘોડિયામાં સતમણ ને રાણી હોયમાં લગ્ન થઈ જતા હતા, પણ એમની ભાવના આવી કે હું તો નહીં શકી દીક્ષારિત્ર, પણ મારા દરેક સંતાનો આ માર્ગે જાય તો બહુ સારું. ખરેખર ગર્ભાવસ્થાથી એવા સંસ્કાર નાખીએ, એવા દાખલાઓ છે આ કાળમાં. ચેન્નઈમાં એક છોકરો છે, 7 વર્ષની ઉંમર અત્યારે છે, જીનદાસના પિતાનું નામ છે, સોરીલાલ એનું દાદાનું નામ છે. છોકરો જયારે ઘરોમાં હતો ને, એ વખતે માતા હાથ રાખી કરીને બોલે, બેટા યો ભગવાન મહાવીર સ્વામી. એમને કહ્યું છે કે રાત્રિ ભોજનમાં બહુ પાપ લાગે, અરબનો પ્રથમ વાર છે, ગૌજીઓની હિંસા થાય, માટે બેટા તારો જન્મ થાય પછી તું ક્યારેય પણ રાતના ન ખાઈ તો નહીં, પાણી પણ પીશું ભલા બેટા. તમને એમ થાય કે વ્યાજ શું સમજે ભાષા, પણ ભાવ છે ને આપણે, ભાવ અસર કરતો હોય છે. આજે એવી સંસ્થાઓ પણ છે, ગર્ભ સંસ્કાર સંસ્થા, અને એમાં કઈ રીતે ગર્ભને સારા સંસ્કારો પડે એ માટે માતાએ પ્રયત્ન કરવા જોઈએ. ખૂબ સુંદર માર્ગદર્શન એમાં આપવામાં આવતું હોય છે. તો એ રીતે ગુરુના ઘણા દાખલા છે. અભિમન્યુ ગર્ભમાં 7 કોઠા શીખી ગયો હતો. જીજા માતા પણ જ્યારે શિવાજી ગર્ભમાં હતા એ વખતે રામાયણ હું કાંઈ સાંભળતા હતા, અને એના કારણે સૌર્યમાં ઘટ્યું વગેરે વગેરે. તો એ રીતે ગર્ભથી સંસ્કાર કરવા જોઈએ. તો આજે બાળક જન્મ્યો ત્યારથી માનીને ચોવિયા રાત્રે કંઈ પાણી સુધા એને પીધું હતું, જન્મ્યો ત્યાંથી એને ઉકાળેલું જ પાણી, કાચું પાણી પેટમાં ગયું હતી, પછી કનબૂલ ગઈ તો વાત જ ક્યાં હોય. આજે આવા સંસ્કાર આજે 6-7 વર્ષની ઉંમરમાં 5 પ્રતિક્રમણ અને બીજું પણ ઘણું બધું એ બાળક શીખી ગયું છે સાંભળી સાંભળીને. એટલે માતાઓએ ખરેખર કાળજી રાખવાની ખૂબ ખૂબ જરૂર છે. બાકી જો બાળકો અમુક ઉંમર થાય પછી આજકાલનું વાતાવરણ એટલું ભયંકર છે, આ ટીવી ઇન્ટરનેટ અને મોબાઈલના કારણે અવારનવાર સમાચાર મળે. બાળક આ બહેનો છોકરીઓ પણ આજ કોલેજ બનાવી છે ને, બધા હુક્કા પાર્લરમાં હુક્કા પીતીને, સિગારેટ પીતીને, ડ્રિંકિંગ કરતી થઈ ગઈ છે. હવે ત્યાં કેટલું કામ કરી શકાય? એટલે ખરેખર ગર્ભથી જ આ કાળજી રાખવામાં આવી ને તો હજી કંઈક આવું આવા સુંદર પરિણામો આવી શકે. કે 6-7 વર્ષનો બાળક 5 પ્રતિક્રમણથી આગળ વધીને પટણ પાસે કર્મ તરીકે શીખી રહ્યો છે, અને જન્મથી જાણે રાત્રે પાણી સુધારી દીધો હતી, ખાતું પાણી પણ પેટમાં ગયું નથી. ભગવાનની પૂજા કર્યા છે, મોઢામાં કંઈ નાખતા નથી, કોઈ
બહુ ઓછા સાધુ સાધી આવે નામધામ એટલે પણ આવે ત્યારે એકદમ આમ આનંદ ઘેરા બની જાય અને સુપાત્ર ધ્યાન કરી વ્યાખ્યાન શ્રવણ કરી વિગેરે વિગેરે એટલે બાળકને આપણે શિખામણ આપીએ ને એના કરતાં જે જુએ છે ને એની વધુ અસર થતી હોય છે એટલે એ રીતે પણ બાળક માતા વડીલો ખ્યાલમાં રાખવું જોઈએ બાળક જોતો હોય ને જો પતિ પત્ની આપણને ઝઘડા કરતા હોય તો પછી બાળકમાં પણ એ એવા જ સંસ્કાર આ વિચાર બહુ વિવેક અને મર્યાદાપૂર્વકનું વર્તન હોવું જોઈએ બાળક જોતો હોય તમે ટચ સ્ક્રીનથી ઘડી ઘડી મોબાઈલમાં જોયા કરતા હોય વાતો કર્યા કરતા હોય જો જોઈને એને પૂછવું છે ને એને પડી લેવાનું ને સ્વીકારવાનું મન થાય તમારે એનો ઉપયોગ કરવો પડે એમ હોય તો ભલે આવી અંદર રૂમમાં બાળકને નજર ન પડે તમારે ઉપયોગ તો કરવો પડતો હોય આજકાલ પણ બનતા સુધી બાળકની નજર ન પડે એ રીતે ઉપયોગ કરવો જોઈએ આજે ઘણી વાર બાળક જરા રડે એટલે તરત તમે મોબાઈલ પકડી લો સામે રાખવા માટે નાનપણથી આ સંસ્કાર પર આગળ વધીને પછી તમે ફરિયાદ રડતા રડતા આવો મારે સાહેબ છોકરીને સમજાયો મને નતો સામે બોલે તો ગાલી બોલે તો ભણે તો હું કરતો હું કરતો અને જો અમારે એવો પરિવાર છે ત્યાં એક સાઉથ ઇન્ડિયન જન્મે જૈન નથી છે નાગેશભાઈ કોલી એનું નામ ફોટોગ્રાફર છે રિક્ષાના પ્રસંગમાં ફોટોગ્રાફી કરવા ગયો હતો મલાડમાં અને રિક્ષાના પ્રસંગો જોઈ જોઈને એવી સુંદર ભાવના જાગી પછી સત્સંગ કર્યો મારા સાથે આજે આખો પરિવાર જૈન ધર્મનું ચુસ્ત રીતે પાલન કરે છે જૈન જીવન માટે કન્નુર ત્યાગ રાત્રિ ભોજન ત્યાગ ત્રણ છોકરીઓ છે ત્રણેય પણ એવી હા ધર્મમય અને ત્યાં રોજ વહેલી સવારે નાલા સોપારાથી આપણે આગાશી રોજ પહોંચી જાય 5 વાગે ત્યાં ભગવાન અષ્ટ અભિષેક કર્યો વર્તમાન સપ્રસ્તુત દ્વારા અમે ત્યાં હતા ત્યારે અહીંયા પણ રોજ સમૂહ ચૈત્યવદન સમૂહ અભિષેક વર્તમાન સપ્રસ્તના પછી તરત વ્યાખ્યાન સવા 7:15 બપોરે વાસના હોય બધા કાર્યક્રમમાં આખો પરિવાર એ હશે ઓછું જોડાતો હતો એટલે એક તો મહાપુણ્યનો ઉદય હોય તો એવા સંસ્કારી માતા પિતા પરિવાર વિગેરે મળે એવા સારા નિમિત્તો મળે અને પોતે પૂર્વ જન્મમાં પણ કઈક એવી આરાધના સાધના કરી હોય સારી ભાવનાઓ ભાવી હોય ત્યારે જરાક નિમિત્ત મળે ને આત્મા જાગી જાય નહીંતર ગમે એટલા ભગવાનના નિમિત્તો મળ્યા છે આપણને ભૂતકાળમાં પણ હજી આપણી પાત્રતા પૂરી રીતે વિકસી નહોતી એટલે ભગવાનની રેષના પણ આપણા માટે નિષ્ફળ ગઈ અને કેટલાકને આવું જરાક નિમિત્ત મળે અને જાગી જાય કારણ પૂર્વ જન્મમાં એ સાધના ઘણી કરતા કરતા આવ્યા હોય એને જરાક નિમિત્તની માત્ર જરૂર હોય તો આ રીતે એમાં એટલે બીજું કોઈ કારણ નથી બન્યું ઘણી વાર એવું બને કે લોકો અનુમાન વિચાર વિચારી કલ્પના કરી લે કે આ ચીરું દેડકા ચીરવા પડ્યા હશે પણ હશે નહીં પડ્યા અને એને થઈ ગયું કોઈ વિચારે કે ભાઈ કોઈ જાતે પ્રેમ થયો હશે ને નિષ્ફળતા મળી છે ધ્યાન થઈ ગયું એટલે એવું કોઈ દુઃખ ગર્ભિત વૈરાગ્યથી દીક્ષા લેવાય વૈરાગ્યના 3 પ્રકાર દુઃખ ગર્ભિત મોહ ગર્ભિત જ્ઞાન ગર્ભિત હા અપેક્ષા કે એવું જ્ઞાન ગર્ભિત થોડું વધારે એટલે આપી લે બીજું કોઈ એવું કઈ કારણ એનાથી પેલા ગુરુવંદન વિધિ પણ આવડતી નહોતી એટલે મારા સાહેબ પાસે જતા પણ સંકોચ થાય એટલે વ્યાખ્યાન પછી શરૂઆત કઈ સાંભળવાની ચાટની રોડ પર ચોમાસામાં પણ વ્યાખ્યાન સામે સીધું નીકળી જાઉં પછી મારા સાહેબ અંગત મળવા જાઓ નહીં અને આ ભાવના જાગી ને અને 1.5 મહિના પહેલા મારા પિતાશ્રી મુંબઈ આવ્યા હતા અમે બંને જણા ચરની રોડ ચોપાટીના પાછળ પસાર થતા હતા કલ્યાણ પાસે જોયા સાધું પિતાજી કે ચાલો દર્શન કરીએ અંદર કર્યા દર્શન કર્યા બાજુમાં ઉપાસમાં એ વખતે ચિત્રવાનું મારે બહુ પ્રસિદ્ધ હતા લક્ષ્યાન મારા બાપુજી વિચાર ઉપર આવા મારી સાથે દર્શન કરી મેં કીધું તમે જ્યાં ઉપર બેઠો છો મને વિધિ આવડે નહીં મારે ઠપ્પો આપે કોલેજ ભણે છે ને આટલું નથી આવડતું પિતાજી કે નહીં હું સાથે છું કંઈ ચિંતા નહીં સાથે હું છું તમે જે આવો નીચે ઉભો છો નાસ્તિકતા નહીં અશ્રદ્ધા નહીં પણ આવડે નહીં એટલો સંકોચતા અને હું લગાયો આવી સ્થિતિને જો ટર્નિંગ પોઈન્ટ આવ્યો તો પછી 1.5 મહિનામાં જ આથી ભાવધાર આ રીતે ચિંતન કરતા કરતા કોઈ નિમિત્ત નહીં બીજું બાય પણ આ નિમિત્ત આ રીતે ચિંતન કરતા કરતા એટલે પૂર્વજન્મના સંસ્કાર હશે અને નિમિત્ત કારણ રૂપે માતાના માતાનું ધર્મમય જીવન આ બધું નિમિત્ત કારણ અને નક્કી કર્યું કે હવે આપણે 9 માસી પરીક્ષા હશે ત્યારે 4-5 વિષયમાં પેપર બ્લેન્ક ખાલી લખી દેશું 0 માર્ક એટલે ઓટોમેટિક આગળ પછી નહીં મળે એડમિશન ને આપણે વિદ્યાપીઠમાં જઈને ધાર્મિક અભ્યાસ વગેરે કરીશું પણ આપની ભાવના વેર જરી વેર જરી છે 2 મિનિટ પત્ર એવા ચાલતો હતો માતા પિતા હાથે માતા તો રાજી થયા પિતાજીને મારી એની રીતે સમજાવવા કોશિશ કરી મને એ સંસારમાં ધર્મ થઈ શકે છે વગેરે વગેરે અમારો પત્ર એવા ચાલતો રહ્યો 2-2 મહિના થયા કચ્છમાંથી પત્ર આવ્યો
ગ્રાન્ડફાધરની તબિયત જરાક સિરિયસ છે, હું કુદરત ત્યાં નિમિત્ત આપ્યું છે, વિચારી કરી અને મારો એક ગુજરાતી મિત્ર હતો એટલે કે હું જાઉં છું, અને આ ભાવના છે હવે પાછો આવીશ નહીં, અને સીધો ચાલુ ટિકિટ બેસી ગયો ટ્રેનમાં એકલો અને પછી ગયો પછીમાં. અને અમારા માતુશ્રી પહેલેથી આચાર્ય ભગવ સાહેબજીને પણ વાત કરી દીધી હતી, અને મારા સિસ્ટર બેન એમને પણ મારી સાથે દીક્ષા લીધી છે, મોટા બેન વીર ગુણાસિંહજી અત્યારે તો જે ભણતા હતા, જે સાધ્વી પણ બહુ ઊંચી કોટીના મહાપુરુષ હતા, ગુણોદેશજી મહારાજ આત્મજ્ઞાની હતા, વ્યવહારમાં પણ એક બહુ ચોક્કસ હતા વ્યવહાર વિશે બંનેમાં, તો એમની પાસે પહેલેથી મારા માતુશ્રીએ વાત કરી રાખી હતી કે હું રિક્ષા જરૂર અપાવીશ, પણ પહેલાં આપણા સાધુ બહુ ઓછા છે એટલે આપણી રિક્ષામાં રાખી અને એને તાલીમ આપો, સંજોગીને ભણાવો, પછી હું આપીશ. એમ કરતાં કરતાં પંડિતજીને બોલાવવામાં આવ્યા એટલે સાડા ચાર વર્ષ સુધી વ્યાકરણ ન્યાય સાહિત્યનો અભ્યાસ પંડિતજી પાસે, ધાર્મિક અભ્યાસ સાધુજી મારા પાસે, અર્થ સાથે પહેલેથી અર્થ સાથે નવકારથી માંડીને એકડેથી બધું જ અર્થ સાથે, અને એ રીતે સાડા ચાર વર્ષ થઈ ગયા. તો એ પણ રિક્ષાની પિતાશ્રી કરતી જવા માટે નહોતી, કારણ કે સર્વિસ કરતા હતા એટલે આર્થિક રીતે થોડીક એમને જરૂર પડશે, પણ ઘણા પ્રયત્નો કર્યા પણ રજા નહોતી મળતી, પણ છેવટે આખરે શાસ્ત્રમાં બધી વિધિઓ બતાવી છે, ઓપ્શન બતાવે છે, પહેલાં આમ કરવું પીર થાય તો આમ કરવું, આમ કરવું, છેલ્લા ઓપ્શન તરીકે રજા વગર પણ પછી જાણકાર લઈ શકાય. અને એ રીતે પિતાશ્રી એમપીમાં હતા, અને આ બાજુ કોઈ મત્સવ નહીં, કોઈ પત્રિકા નહીં, અને સીધું આગળ વિશે ક્ષેત્ર ભણાવ્યું, બેઠું વશીદાન અપાયું, અને બીજે દિવસે વડના ઝાડ નીચે દેવપુરમાં ભાઈ બહેન બંનેની ભેગી રિક્ષા થઈ ગઈ. પ્રશ્ન કર્યો તમે જે સાધુ સાધુ ભગવંતો પાસે જ્યારે પણ જાઓ ને, તો મહારાજ તબિયત આવા પ્રશ્નો બહુ પૂછવા કરતા, શું સાધ્ય તપસ્યા શું ચાલે છે, અને આપને દીક્ષાની ભાવના કેમ થી, આ ખાસ પૂછવું જોઈએ. બીજું, આપે મોટા સમયમાં ચાતુર્માસ થયું હતું હાજી, ત્યારે શ્રી સંઘને સુખડી આપી હતી, ઓહો, આજે આ પારલા સંઘને શું સુખડી આપી, અરે વાહ વાહ, યાદ છે એ વખતે શું તમે તો શું સુખડી આપી મને બહુ યાદ નથી અત્યારે, સુખડી તો ઘણી બધી હતા, અલગ રીતે કાંઈ અલગ સુખડી અપાતી હોય છે, રાખી દે ક્ષમતાની સુખડી આપણું પરીક્ષણ થવું હોય, શુક્રો જ નહીં કરવાનો થતા થઈ જાય તો એના પ્રાયશ્ચિત તરીકે ઉપવાસ આંબી એકાકનું બેઠું, બે ચાર કલાક મૌન અથવા બે ચાર કલાક આહાર પાણીનો ત્યાગ, અથવા જેના ગુસ્સો થયો હોય એને કંઈક 100 રૂપિયા કંઈક આપી દેવાનું, અલગ અલગ ક્ષમતાની છૂટી આપું, ક્યારેક સવારે ઉઠી કરી 3 નવકાર જગતના સર્વ જીવનનું કલ્યાણ મંગળ અને મોક્ષ થાવ આવી ભાવના સાથે 1 નવકાર ઉર્ધ્વલોકમાં દેવતાઓ વગેરે માટે, મધ્યલોકમાં મનુષ્યો કે નીચું વગેરે માટે, પાતાળલોકમાં નારકી પરમાધામી ભગવંતની વિંતરી વગેરે માટે, એ રીતે આ નાનકડી છોકરી પણ આપવું છું. પણ તમને બીજી છોકરી આપી છે અત્યારે આજે, એક તો તમારી અનુમોદના કરું, અને જે પ્રમાણે જાણવા મળી છે એ પ્રમાણે એ પારલા સંઘ દેવ દ્રવ્ય 12 મહિના પૂરા થાય એટલે જ્યાં જ્યાં જરૂરિયાત હોય, કિલ્લો કરતા હોય નવા પંતાવ મંદિર ત્યાં મોકલી દે, સાચી વાત છે ભાઈ, હા, તો ખૂબ ખૂબ ધન્યવાદ, અનુમોદ અભિનંદન, હું તમારા સંઘનો દાખલો અનેક ટકા આપતો હોઉં છું આજકાલ, ઘણા મોહના કારણે લાલચના કારણે એક્ટમાં મૂકીડો 1 કરોડ રૂપિયા, અને પછી એ બધા હિંસક ધંધાઓમાં લોન સરકાર આપતી હોય તો આ ઘણું બધું અનુચિત છે, કે દેવ દ્રવ્ય અને જીવડે આ બે ખાતા એવા છે કે વર્ષનું એન્ડિંગ થાય એ સુધીમાં યોગ્ય સ્થાને એનો ઉપયોગ થઈ જવો જોઈએ, રાખવો જોઈએ નહીં, અસલ મજા આજે સોયો હોય, હા, રમદેવમાં 4 લાખનું બધા ચેક બનાવ્યા, અમારા કિશોરભાઈ છે સાહેબ, દેવ દ્રવ્ય ને અડવાવી નથી આપ, એમના બેન બી દીક્ષા લીધી, સૌથી મહત્વ પોતાની સ્થાને ભલે છે, પણ ક્યારેક ક્યારેક અપેક્ષા એ બીજું એક સાધારણ દ્રવ્ય હોય છે,
એનું નામ ભલે સાધારણ થતું પણ એનું લાભ છે ને અસાધારણ હોય છે. કારણ કે સાતે ક્ષેત્રમાં એનું સ્વરૂપ થઈ જતું હોય છે. ઝાડના મૂળિયામાં પાણી આપો ને તો ગાળી ઢાંકડા ફૂલ ફળ બધા એને મળી જાય. એટલે એ રીતે સાતે ક્ષેત્રમાં એનો સ્વરૂપ થઈ શકતો હોય છે. તો એવી જ રીતે ઘરે ઠેકાણ એવું હોય કે જયારે લેખનની ચાલુ હોય ને અને બીજી બાજુ લીલાશ્રમમાં દર્શન પૂજન થયા કરે ને પછી સીધા પરમાર્થે દિગ્રહ ભેગા થઈ જાય. આ બહુ જ અનુચિત છે. ભગવાનની પૂજા પણ શા માટે કરવી જોઈએ, કેવી રીતે કરવી જોઈએ, એ ડિગ્રીનું માર્ગદર્શન ક્યાંથી મળે? જીનવાણી શ્રવણકૃપા દ્વારા મળે. એટલે જીનવાણીનું શ્રવણ ભગવાનની દર્શન કે પૂજા કરતાં પણ અપેક્ષા એ વધુ મહત્વનું છે. એટલે જ્યારે વ્યાખ્યાન ચાલતું હોય, જીનવાણી શ્રવણ ચાલતું હોય, હકીકતમાં એ વખતે દેરાસર કાં તો બંધ રાખવા જોઈએ ખાલી કરતો લીધા પછી સ્વયં વિવેક વાપરી કરી અને બધાએ વ્યાખ્યાન વખતે વ્યાખ્યાનમાં જ આવવું જોઈએ. કાંઈ ઓછો હોય ઓછા ભગવાનની પૂજા કરશો તો ચાલશે. બરોબર, એની અંદર પણ આપણી શક્તિને ભોગવ્યા વિના સારામાં સારો લાભ લેવો જોઈએ. એ રીતે અત્યારે આપણો કચ્છી સરવોડ અનગર ચેમ્બુર પાસે છે, અમે 3 કલાક ત્યાં ગયા હતા. બહુ સિચ્યુએશન સરસ મજાનું છે. ત્યાં 4 બિલ્ડિંગોમાં 2 બિલ્ડિંગો તો તૈયાર થઈ ગઈ છે, બધા જૈનો છે, મોટાભાગના કચ્છી જૈનો છે. બીજી 2 બિલ્ડિંગો પણ એનું ફિનિશિંગ થોડું બાકી છે. અને ત્યાં અત્યારે ધ્રુવ જિનાલય તો સરસ મજાનું છે, ભગવાન મુનીશ્વર સ્વામીનું પણ શિખરબદ્ધ જિનાલય પણ તૈયાર થવાનું છે. અને એનો મુખ્યત્વે લાભ આપણા વર્તમાન કાળના ઉડાર દાનવી શ્રેષ્ઠી વર્યસિંહ રસિકભાઈ નાનજી ચાપસી શાહ પરિવાર ગીતા સ્વતી નાના છોકરામાં પ્રિશ્કરી ભવ્ય જિનાલય બંધાઈ રહ્યું છે. એવી રીતે પંતનગરનો ઉપાશ્રય છે, વિરારનો આપણો ઉપાશ્રય જે છે, એવી જ રીતે અહીંયા કચ્છી સરવણનગરમાં પણ અમે મુખ્ય દાતા તરીકે લાભ લીધો છે. 1.25 કરોડ લગભગ 2 કરોડનું ટાર્ગેટ છે, એમાંથી લગભગ 1 કરોડ જેવું એનું યોગદાન છે. બાકીના માટે કૂપન યોજના ત્યાંના સંઘે ચાલી છે, 2000 રૂપિયાનું નાનું થોડું માત્ર કૂપન. અને એમાં જે ઓછામાં ઓછા 18, 36 કે 54 કૂપન 3 સ્કીમ છે જે લે એનું નામ ત્યાં પતિ ઉપર યોગ્ય સ્થાને આવશે. બરોબર, 18 કૂપન 36 કૂપન 54 કૂપન અને 2000 રૂપિયાનું માત્ર એક નાનું કૂપન છે. તો અત્યારે તમને ખાસ બધાને અપીલ છે, એમના વતીથી એમની ખાસ અમે એ વિશે વિનંતી કરી છે કે મારા સાહેબ અમારા વતીથી તમે જરૂર આ રંગ રજૂઆત કરજો અને દરેક ક્ષણનું નામ સારી રીતે તમારા ત્યાં આવે. ભવિષ્યમાં મોટું ઉપાશ્ય બનશે ત્યારે પણ એ બધા નામ આવે ત્યારે જ. અત્યારે બ્લોકમાં 3 રૂમ છે એ રીતે લેવાઈ ગઈ છે. ભવિષ્યમાં આપણું વ્યવસ્થિત જેમ શિખરબદ્ધ દેરાસર હું ઉપાશ્ય પણ સેપરેટ આપણું સ્વતંત્ર રીતે બે ઉપાશ્ય બનશે સાધુ સાધી કે બધા સારું સારિકા માટેના. તો એ રીતે અત્યારે ઘણા જરા ટાઈમ 5 મિનિટ રોડ કરી રાખવાની લખો કોઈ જો નાખવાનું નામ લખતા આવો. બધી વસ્તી છે મોટે ભાગે બે બિલ્ડિંગો ની અંદર 15 માળની બિલ્ડિંગ 16 માળની છે. ક્યાં વર્ષે આવો બે મળીને સમજો પણ નાલો છે આપી દઈશું. 54 કૂપન થઈ જાય તો સંઘનું નામ પાર્લા અચલ તરીકે આપણું નામ આવી જાય. ત્યાં જયાબેન પ્રેમજી પાસુ ગામ કચ્છ વડોદરા. લખનાર થાકી જાય એવું કરજો. માતૃશ્રી રાણભાઈ કુશલભાઈ
માતૃશ્રી મણિબેન કેશવજી વિસરિયા ગામ દેસલ નિરંજન ગુણ મહિલા મંડળ એક કૂપન મંડળ આપું છે તો એક મંડળ મંડળ ગ્રુપ અષ્ટમંગલ ગ્રુપ એક કૂપન ગ્રુપ વાળા લખાવું તો જરાક કઈ વધારે હોય સાહેબ લખો ભાઈ પાંચ તો ઓછામાં થઈ જાય નિરંજન ગુડ મંડળ લખ્યું પંચ પાંચ નામ માતુશ્રી મઠાબેન દામજી કોરસી ગામ બાળા ચોપન કુપન પાછા પાર્લા છે ચોપન કુપન કુપન લઈ શકે પ્રભાબેન ઠાકર સિંહ ગંગર એક નામ એક કુપન પ્રભાબેન ઠાકર સિંહ ગંગર નામ પ્રભાબેન કલ્યાણજી કાળવા માપર સારે ને સારો લાભ ઉપાશ્રમ ને મળે શ્રી મળે અને આ વર્ષે ચોમાસું પણ છે ગયા વર્ષે પણ હતું શાંતિજી ભગવાન નું આ વખતે બીજી રાશિ જગવન લક્ષાગ્રહ ચોમાસું છે એક નામ કુસુમબેન વસંતલાલ નાગલપુર એક નામ સ્નાત્ર મંડળ કોણ નાલો એક તે નડ્યો તાલે પણ ઉપાસરમે વધારે વધારે ડ્યો બસ સ્નાત્ર મંડળ હતો રતિલાલ ધારસી ગાલા મોટા રતિલાલ રતિલાલ ધારસી ગાલા આઈતા લાઈજા મોટા લાઈજા